કોરોનાની મહામારી વચ્ચે હાલ ત્રીજી લહેર આવે તે પહેલાં વેક્સિન અપાય અને તમામ નાગરિકોને લાગે તે માટે આમ આદમી પાર્ટી પર સરકારના રસીકરણ જાગૃતિ અભિયાનમાં જોડાવા તૈયાર હોય તેને લઈને કલેક્ટરશ્રીને આજ આવેદનપત્ર આપી પોતે રજૂઆત કરી હતી. સુરત શહેરમાં કોરોના કાળો કેર વર્તાઈ રહ્યો છે અને આગામી 2-3 મહિનામાં ત્રીજી લહેર પણ આવવાની દહેશત વ્યક્ત કરાઈ ચૂકી છે. જે કોરોનાની ત્રીજી ઘાતકી લહેર આવે તે પહેલાં જ તમામ લોકોને વેક્સિન અપાઈ જાય તે માટે સરકાર દ્વારા અનેક આયોજનો થકી લોકોને જાગૃત કરાઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ સરકારના અભિયાનમાં જોડાવા આગળ આવી છે અને સુરત જિલ્લા કલેક્ટરશ્રીની આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા, મનપાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડારી સહિતના સભ્યોએ મળીને સરકારના રસીકરણ જાગૃતિ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. સાથે જો સરકારના અભિયાનને ઠેસ ન પહોંચી હોય તો આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો અને પદાધિકારીઓ દ્વારા લોકોની જિંદગી અને લોકોના જીવ બચે તે માટે સનિષ્ઠ પ્રયાસ કરવા તત્પર પણ હોવાનું તેમણે જણાવ્યું હતું. આમ આદમી પાર્ટી આપ દ્વારા કલેક્ટરશ્રીને રસીકરણ જાગૃતિ અભિયાનમાં જોડાવા અપીલ કરી લોકોને પણ વહેલામાં વહેલી તકે રસીકરણ કરવા આહ્વાન કર્યું છે. અજર કુરશી, ડીટેન્ડ ન્યૂઝ.